सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। બનાસકાંઠાની પાલનપુર અને ડીસા નગરપાલિકાના નવા સોકાનીઓએ પદભાર સંભાળી બંને નગરોમાં વિકાસને વેગ આપવાનો વ્યક્ત કર્યો નિર્ધાર। જો કે ડીસામાં નવા પ્રમુખના પદ ગ્રહણ વખતે ઉપપ્રમુખ સહિત પક્ષના અન્ય સદસ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી। પાલનપુર ખાતેનું જર્જરિત જિલ્લા પંચાયત ભવન જણ સમુદાય માટે બન્યું જોખમી। ઇમારતની છતમાંથી ફરી પોપડા ખરતા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત અરજદારોમાં પણ ફફડાટ। બાપર તાલુકાની તેતરવા જાત્રા કેનાલમાં પાણી છોડવામાં આશરાતી આડોડાઈના વિરોધમાં ખેડૂતોની રામધૂન। કેનાલની જાતે જ સફાઈ કરી ખેડૂતોએ તંત્રને માર્યો તમાચો। વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મૂર્તિ નહીં પણ બંધ આંખે શ્રી યંત્રની કરાય છે પૂજા અર્ચના। ભાદરવી પૂર્ણિમાના ભાતીગળ લોકમેળા પર મંદિરના પૂજારીએ પાડ્યો વિસ્તૃત પ્રકાશ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી શહેરમાં બાકી રહેલા વિકાસના કામોને વેગ આપવાની તત્પરતા વ્યક્ત કરી હતી। પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખે આજે શુભ મુહૂર્તોમાં ચાર્જ સંભાળ્યો હતો। આગામી 2.5 વર્ષ દરમિયાન શહેરના બાકી રહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરવાની પણ નવા પ્રમુખે ખાતરી આપી હતી। પાલનપુર નગરપાલિકામાં તાજેતરમાં 2.5 વર્ષની બીજી પ્રથમ ટર્મના પ્રમુખની મુદ્દત પૂર્ણ થતાં બાકી રહેલી 2.5 વર્ષની મુદ્દત માટે નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ચીમનલાલ સોલંકી તેમજ ઉપપ્રમુખ તરીકે નાગજીભાઈ દેસાઈની વરણી કરાયા બાદ નવા પ્રમુખ ઉપપ્રમુખે આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સમર્થકોએ પ્રમુખ ઉપપ્રમુખને ફુલહાર પહેરાવી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ ચીમનલાલ સોલંકીએ આગામી 2.5 વર્ષ દરમિયાન પાલિકાના તમામ સભ્યોને સાથે રાખી શહેરના બાકી રહેલા વિકાસ કાર્યોને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। પ્રથમ તો હું અમારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા ઉપર પ્રમુખ તરીકેની પસંદગી કરી એ બદલ એમનો હૃદયપૂર્વકનો હું આભાર વ્યક્ત કરું છું। પાલનપુરના જે પ્રાણ પ્રશ્નો છે, જે અગાઉની અમારી બોડીએ કામ કરેલું છે, એમાં જે રખડતા ઢોર છે, સફાઈનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, ભૂગર્ભનો પ્રશ્ન છે, એ અમારી આગામી નવી ટીમ સાથે રહી અને આ બધા જ શહેરી લોકોના જે પ્રશ્નો છે એને પૂર્ણ કરવાના પૂરતા પ્રયત્નો કરીશું આપના માધ્યમથી। બનાસકાંઠાની ડીસા નગરપાલિકાના નવા મહિલા પ્રમુખે પણ આજે 12:39ના વિજય મુહૂર્તમાં વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે। પાલિકા પ્રમુખે ચાર્જ સંભાળ્યા બાદ શહેરના વિકાસને નવી દિશા આપવાની વાત કરી હતી। તાજેતરમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન દવે જ્યારે ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોરની પસંદગી થઈ હતી। ત્યારે ડીસા નગરપાલિકાના નવા પ્રમુખ સંગીતાબેન દવેએ આજે બપોરે 12:39 વૈદિક મંત્ર ઉચ્ચાર સાથે ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેનને શુભેચ્છા પાઠવવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। મીડિયા સાથેની વાતચીતમાં સંગીતાબેન દવેએ આગામી સમયમાં ડીસા નગરપાલિકાની ભાજપની બોડી વિકાસના નવા આયામોને સર કરશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે ડીસા નગરપાલિકામાં મેં પ્રમુખનો ચાર્જ સંભાળ્યો, જિલ્લા સંગઠન
તાલુકા સંકલન જિલ્લા બધાનો હું આભાર માનું છું અને હું હે ડીસા વિકાસ સુંદર અને સરસ વિકાસનો વિકાસ કરીશ. લાઇટ પાણી જે હશે નાગરિકોની જે હશે હું બધું કામ કરીશ. ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે આજે પાલિકા કચેરી ખાતે ચાર્જ સંભાળવા પહોંચ્યા ત્યારે એક મહત્વની ઘટના પણ સામે આવી હતી. સામાન્ય રીતે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે જ ચાર્જ સંભાળતા હોય છે અને પાલિકામાં શાસક બોડીના તમામ સભ્યોની હાજરી જોવા મળતી હોય છે. જો કે આ વખતે પાલિકાના ઉપપ્રમુખ અને ભાજપના સભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયથી ભાજપના ઉપપ્રમુખ અને સભ્યો અસંતુષ્ટ હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારે ભાજપે પણ આ બાબતને ગંભીરતાથી લઈ આ ઘટના અંગે ચિંતન કરવું જરૂરી લાગી રહ્યું છે. ધાનેરા પોલીસ મથકમાં આજે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં યોજાયેલ અંગદાન જાગૃતિ કાર્યક્રમમાં ધાનેરા પોલીસ પરિવારે પણ અંગદાનના સંકલ્પો કર્યા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન પ્રસંગે અંગદાન માટે જાગૃતિ કેળવી રહેલા દિલીપભાઈ દેશમુખના અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત વધુ ને વધુ લોકો અંગદાન કરવા સંકલ્પ કરે તે માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત આજે ધાનેરા પોલીસ મથકમાં પીઆઈ એટી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધાનેરાના પોલીસ કર્મીઓને અંગદાન બાબતે માહિતી અપાઈ હતી. અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે સમાજમાં પોલીસની ભૂમિકા મહત્વની સાબિત થઈ શકે છે ત્યારે આજે ધાનેરા પોલીસ મથકમાં યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓને અંગદાન વિષયક માહિતી અપાઈ હતી. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી અંગદાન થકી અન્ય વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. શરીરના કયા કયા અંગોનું અંગદાન કરી શકાય તેમજ પરિવારની સહમતિ સહિત જરૂરી મુદ્દાઓને આવરી લઈ પોલીસ કર્મીઓને ઉપયોગી માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓ પણ અંગદાનનો સંકલ્પ લઈ અંગદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. અંગદાન અભિયાનનો સંદેશો પહોંચાડવા બનાસકાંઠાના અંગદાન કાર્યકર દિનેશભાઈ મેવાડા અને લાલાભાઈ પટેલે બેનર અને પોસ્ટરો સાથે અંગદાન વિશે જરૂરી માહિતી આપી હતી. ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે પણ અંગદાન જનજાગૃતિ અભિયાનમાં સામેલ થવા પોલીસ કર્મીઓને હાકલ કરી હતી. એવા પ્રયત્નો કરીએ એ બહુ મોટી વાત છે અને એનાથી એક માણસ અંગદાન આપશે તો 6-7 માણસનું જીવન બચશે. બરાબર, એટલે આ જે ટીમ છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એ અવિરત આવું કાર્ય કરતા જ રહે. કાંકરેજ તાલુકાના થરા ખાતે જૈન ધર્મના પર્યુષણ મહાપર્વ અંતર્ગત આજે પાંચમા દિવસે મહાવીર પ્રભુના જન્મકલ્યાણનું વાંચન કરાયું હતું. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે જૈન ધર્મના સૌથી મોટા પર્યુષણ મહાપર્વને પગલે સૌ જૈનો પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા છે. ત્યારે પર્યુષણ પર્વના પાંચમા દિવસે આજે થરા ગામતળમાં આવેલ જૈન દેરાસર પાસેના ઉપાશ્રયમાં કલ્પસૂત્રના વાંચનમાં વીર મહાવીર પ્રભુના જન્મ કલ્યાણનું વાંચન કરાયું હતું. આ પ્રસંગે ચડાવા બોલી, 14 સુપન તથા હાલરડાની બોલી બોલાઈ હતી. થરા તીર્થ ખાતે શાંતિનાથ દાદાની છત્રછાયામાં શ્રી મહાવીર સ્વામી દાદાનો જન્મોત્સવ પણ હરખભેર ઉજવાયો હતો. પૂજ્ય સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જૈન સંઘના ટ્રસ્ટી જીતુભાઈ ધણધારા, ચિનુભાઈ પાંચાણી, મંગલદાસ ઝવેરી તેમજ મોટી સંખ્યામાં શ્રાવિકા બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં અમારા સાધ્વીજી ભગવંત દિવ્ય પ્રજ્ઞાસિંહજી આદિઠાણા ખૂબ જ સુંદર આરાધના અને સાધના કરાવી રહ્યા છે અને એમાંય પણ અમારા પર્યુષણ મહાપર્વ અત્યારે ચાલી રહ્યા છે 8 દિવસના. એમાં એક પણ દિવસ એવો નથી કે જે નાનો છે, પણ આજે આ દિવસે પ્રભુનો જન્મ વાંચનનો દિવસ છે. એમાં તિસલા માતાની જે 14 સપનું આવ્યા એ દેવદ્રવ્યની વૃદ્ધિ થાય એ હેતુસર અમે 14 સપનની બોલી બોલાવીએ છીએ અને સાધારણમાં વૃદ્ધિ થાય એ માટે અમે અષ્ટમંગલની બોલી બોલાવીએ છીએ અને અમારો સંઘ આજે આખો દિવસ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને પ્રભુનો જન્મ મહોત્સવ એ ઉલ્લાસપૂર્વક ઉજવે છે અને આજે અમે સ્વામી પાસેલા પણ રાખીએ છીએ. અમારો આખો સંઘ એનો લાભ લે છે અને બહુ જ આનંદ અને ઉલ્લાસ સાથે પ્રભુનું જન્મ વાંચન થાય છે. એ જ અભ્યર્થના.
ધાનેરા ખાતેની KR આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાયેલ અંગ્રેજી વિષયના સેમિનારમાં વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે શુક્રવારે અઘરા માનતા અંગ્રેજી વિષયને કઈ રીતે સરળતાથી લખી અને બોલી શકાય તે માટે ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું. બનાસકાંઠાની સૌથી મોટી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર SV ચૌહાણે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ પદ્ધતિ સાથે ભારતીય જ્ઞાન પદ્ધતિ અને પ્રવર્તમાન સમયમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યના મહત્વ વિશે સમજણ આપી હતી. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે, જો કે ધાનેરા જેવા સરહદી વિસ્તારમાં અંગ્રેજી બોલતા લખતા લોકોની સંખ્યા ઓછી હોય, અંગ્રેજી વિષય સાથે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે, ત્યારે આ સેમિનારમાં મળેલા જ્ઞાનથી અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓમાં નવો જોશ જોવા મળ્યો હતો. અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓએ પરસ્પર અંગ્રેજી ભાષામાં વાર્તાલાપ કરી એક દિવસના સેમિનારમાં અંગ્રેજી વિષય પર તૈયાર કરેલ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ધાનેરાની KR આંજણા કોલેજમાં અંગ્રેજી વિષયના અભ્યાસને સરળ બનાવવા મથામણ કરતા નરેશભાઈએ યુવાનોલક્ષી માહિતી આપી હતી. Today is the most precious day for our English department in KR Ajna Arts and Commerce College, because the most, you can say that we have to wait for a long time, even that he did not give the too much time or less time to us, that kind of personality, Dr. SG Chauhan sir, the principal of GD Mode Arts and Commerce College, who become the keynote speaker in our seminar. The topic of our seminar is NEP, National Education Policy, Indian Knowledge System and English. Sir had discussed about the most important current issue of the topic. First, the importance of English. Second, the abuse of the drugs and health of the student and personality of the student. So, one sir, today, a seminar of Hajri Apine, bahu mahatvana mudda of charcha kari. ક્યાંના વિદ્યાર્થીઓમાં જે દૂષણ છે, ડ્રગ્સનું ફેલાઈ રહ્યું છે, ફાસ્ટફૂડ, કારણ યુવાન ધન આજે 20 વર્ષની ઉંમરે 30-35ના લાગી રહ્યા છે, અને અંગ્રેજીનું મહત્ત્વ શું છે. અંગ્રેજી ખાલી તમારે નોકરી ધંધો કે એના માટે જ નહીં, પણ જીવનના એક ભાગ તરીકે અંગ્રેજી આજે મહત્ત્વનું છે. ઈચ એન્ડ એવરીવેર વી હેવ ટુ યુઝ ધ ઇંગ્લિશ. આજે દરેક વિભાગમાં આપણે અંગ્રેજી વાપરી રહ્યા છીએ, અને એ જ હેતુથી સરના માર્ગદર્શન હેઠળ આજે અમારા 15થી વધુ વિદ્યાર્થીઓ સરસ મજાનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરી અને આવા ગ્રામ્ય વિસ્તારમાં પોતાનું અંગ્રેજીનું લેવલ વિદ્યાર્થી વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને એ બદલ હું સાહેબ, મારા સ્ટાફ મિત્ર કમલેશભાઈ સાહેબ અને જગદાભાઈ સાહેબનો આભાર રહી, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જે 240થી વધુ વિદ્યાર્થીઓ આજે હાજરી આપી રહ્યા છે અંગ્રેજી વિભાગમાં, એ વિદ્યાર્થીઓનો આભાર રહીશ કે જેઓ અંગ્રેજી શીખવા માટે ઉત્સુક રહ્યા છે, એ બદલ હું સર્વનો આભાર વ્યક્ત. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સારા સ્વાસ્થ્ય અને નશીલા દ્રવ્યોથી દૂર રહેવા પણ સમજણ અપાઈ હતી. આજનો યુવા વર્ગ સમાજમાં સારા કાર્યથી ઓળખાય તેવી અપીલ પણ કરાઈ હતી. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું પાલનપુર ખાતેનું જર્જરિત જિલ્લા પંચાયત ભવન જણ સમુદાય માટે બન્યું જોખમી. ઇમારતની છતમાંથી ફરી પોપડા ખરતા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત અરજદારોમાં પણ ફફડાટ. બાપર તાલુકાની તેતરવા જાત્રા કેનાલમાં પાણી છોડવામાં આશરાતી આડોડાઈના વિરોધમાં ખેડૂતોની રામધૂન. કેનાલની જાતે જ સફાઈ કરી ખેડૂતોએ તંત્રને માર્યો તમાચો. વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મૂર્તિ નહીં પણ બંધ આંખે શ્રી યંત્રની કરાય છે પૂજા અર્ચના. ભાદરવી પૂર્ણિમાના ભાતીગળ લોકમેળા પર મંદિરના પૂજારીએ પાડ્યો વિસ્તૃત પ્રકાશ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે? ઓ, બરો બરો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
વિરામ બાદ સ્વાગત છે. પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પંચાયતની 4 માળની ઇમારત જીર્ણ થઈ જતાં ગમે ત્યારે પોપડા ખરી રહ્યા છે. આજે ફરી આ ઇમારતની છતમાંથી પોપડા ખરતા ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત અરજદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવન આવેલું છે. જિલ્લા પંચાયતની વર્ષો જૂની જર્જરિત ઇમારતમાં આજે ફરી પોપડા ખરતા કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવનનું બિલ્ડિંગ અંદાજે 40 વર્ષથી પણ વધુ જૂનું છે. જિલ્લા પંચાયતનું આ બિલ્ડિંગ જર્જરિત હોય આ ઇમારતની છત પરથી પોપડા ખરી પડે છે. 4 માળનું જિલ્લા પંચાયત ભવન જર્જરિત થઈ ગયું હોય અગાઉ પણ પોપડા ખરી પડવા સાથે સ્લેબ તૂટી પડવાનો બનાવ પણ બનેલા છે. 3 વર્ષ અગાઉ જિલ્લા પંચાયતના બિલ્ડિંગને માત્ર રંગરોગાન કરી જર્જરિત ભાગો ઢાંકી દેવાયાની રાવ ઉઠી છે. જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ સહિત R&B, જિલ્લા શિક્ષણ કચેરી, આરોગ્ય કચેરી સહિત 17 કચેરીઓ કાર્યરત છે. આ કચેરીમાં દરરોજ આવતા હજારો અરજદારો સાથે કર્મચારીઓ તથા અધિકારીઓ પણ ભયના ઓથાર હેઠળ કામ કરે છે. ત્યારે આ જર્જરિત ઇમારતમાં મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે ઇમારતનું સમારકામ હાથ ધરાય તે જરૂરી બન્યું છે. પાલનપુર ખાતેના NCC 35 બટાલિયનના CO કર્નલ જગજીત બાસવાનજી સહિત અન્ય અધિકારીઓએ લાખણી તાલુકાના કોટડા ગામની આદર્શ વિદ્યાલયની મુલાકાત લઈ શાળાના NCCના વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. શાળાના ગેટ પર મહેમાન અધિકારીઓનું NCCના બાળકોએ પરેડ સાથે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કર્નલ જગજીત બાસવાને વિદ્યાર્થીઓને NCCનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના ઇન્ચાર્જ આચાર્ય દિનેશભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે રોહિતભાઈએ શાલ અને પુસ્તક આપી મહેમાનોનું સન્માન કર્યું હતું. બનાસકાંઠાના ભાભર તાલુકાની તેતરવા માઇનોર કેનાલમાં પાણી છોડવા ખેડૂતો ઉગ્ર માંગ કરી રહ્યા છે. આ કેનાલમાં પાણી ના છોડાતા વિફરેલા ખેડૂતોએ રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાભર તાલુકાની તેતરવા ચાતરા કેનાલમાં પાણી છોડવા આ વિસ્તારના ખેડૂતોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં આ કેનાલમાં પાણી છોડાતું નથી, ત્યારે તંત્રના આવા વલણથી વિફરેલા ખેડૂતોએ આજે ઉગ્ર બની રામધૂન કરી નારાજગી વ્યક્ત કરી હતી. જો આગામી સમયમાં આ કેનાલમાં પાણી ના છોડાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. આ કેનાલમાં સાફસફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કેનાલમાં સાફસફાઈ કરાઈ નથી, ત્યારે પાણી છોડાય અને કેનાલ તૂટે તો પાકને નુકસાન ના થાય તે માટે ખેડૂતોએ જાતે જ કેનાલની સાફસફાઈ કરી અગમચેતી પણ દાખવી હતી. આજે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ રામધૂન બોલાવી સરકાર સામે રોષ ઠાલવી તેતરવા ચાતરા કેનાલમાં વહેલી તકે પાણી છોડવા માંગ કરી હતી. વિનંતી છે કે આ કેનાલમાં પાણી છોડે, પરેશાન ખેડૂતો બહુ પરેશાન છે અને પાણી ન છોડે તો ખેડૂતોની કપરી હાલત છે, જેથી કરીને સરકારશ્રીની આગળ વિનંતી છે કે તાત્કાલિક ના યુદ્ધના ધોરણે કેનાલને સાફ કરી અને પાણી ન છોડે તો ખેડૂતોનો લાખો રૂપિયાનો પાક નિષ્ફળ થાય છે. ઉપરવાળો રૂઠ્યો અને સરકારશ્રી પણ રૂઠી છે, તો સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે અધિકારીઓ જે છે કોઈ વાત સાંભળવા માંગતા નથી કે એ લોકો એમ કહે છે કે ખેડૂતો જાતે સાફ કરે. ખેડૂતો જાતે સાફ કરવાની હોત તો મોદી સાહેબે તો મજૂરી કરીને કેનાલ લાવી, અધિકારીઓને પગાર આપે છે, એમના માટે ગ્રાન્ટો બધી બેંકો બધી ભેરી ભરી મૂકી છે. અને અત્યારે માઇનોર કેનાલમાં જે ચાતરા અને ચલાદર એ માઇનોરમાં મોટું મોટું ઘાસ ઉગ્યું છે અને એ ઘાસ ખરેખર કોઈ બાકી નથી. માથા અમે જુઓ આ અમે બધા જોઈએ, બધા ખેડૂતો ને બધા અમે તૈયાર જ છીએ. પાણી બિલકુલ છે જ નહીં. એરંડા જુવાર અને આ કપાસનો પાક બધો નિષ્ફળ જાય એરો અને પાણી ના મળે તો અમને 1-50 રૂપિયા અત્યારે પૂળો નથી મળતો અને મોટું મોટું ઘાસ ઉગ્યું છે અત્યારે. તો અંગે તમે રજૂઆત કરી શકો? અમે ઘણી રજૂઆત કરી છે રાધનપુર જઈને પણ કોઈ જવાબ જ નથી આપતા કે એ તો ખેડૂતો કરશે. પણ સાહેબ આના માટે તો સરકારે કઈ જવાબદારી નહીં લીધી હોય. અહીંયાની જવાબદારી છે ને, ટાઈમસર પાણી આલવું હોય તો એ લોકો એની જોગવાઈ કઈ નહીં હોય.
તો જલ્દી સાફ કરે અથવા તો ગમે તે રીતે પાણી છોડે. તો શું કહેશો આગામી સમયમાં પણ આવી રીતે પડશે અને આગામી સમયમાં તું આવું ને આવું અમન કરજે તો અમે આંદોલન કરવાના છે. પણ કોઈ કોઈ પશુ કે કોઈ ખેડૂતની અમે આ કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોઈ અધિકારી હોય કે કોઈ પણ ધ્યાન આપતો નથી. કઈ કેનાલમાં તમારો રજૂઆત છે? અમારી કેનાલમાં રજૂઆત મેઈન વસ્તુ કઈ કેનાલ? ચાતરા માઇનોર, તેતરવા ડિસ્ટ્રિક્ટ, ચડોદરા ડિસ્ટ્રિક્ટ અને વેજપુર, મેઈન વેજપુર શાખા છે, શાખાની અંદર પાણી ચાલુ છે. અધિકારીઓ એમ કે તમે સાફ કરી અને ક્લિયર કરો તો અમે પાણી છોડીશું, નકા આજે પાણી નહીં મળે, 15 દિવસ પછી પાણી નહીં મળે. સરકારનો ઉપરથી આદેશ છે કે પાણી છોડવામાં આવશે નહીં, સાફ સફાઈ ખેડૂતને જાતે કરવી પડશે. ખેડૂત અત્યારે રોઈ રહ્યો છે, ખેડૂતનો પશુ મરી રહ્યો છે, બહુ ખરાબ પરિસ્થિતિ. અત્યારે 50 રૂપિયા હાલતા મને પૂરા મળતા નથી, તો આ પરિસ્થિતિ તાત્કાલિક પાણી ન મળવાના કારણે કયા કયા પાકને નુકસાન થાય છે? પાણી ન મળે તો કપાસ, એરંડા, જુવાર, રજકા બાજરી અને આ પાછળથી બધી ખેડૂતોને બધો પાક નિષ્ફળ છે. અને હાલ અતિ 2 દિવસમાં પાણી છોડે તો ખેડૂત બચી શકે, ખેડૂત બચી શકે એવું નથી. તો શું કહેશો આગામી સમયમાં પણ પાણી નહીં આપવામાં આવે તો તમે કેવી રીતે વિરોધ કરશો? આગળના ખેડૂતો નીચી સમય પાણી ના આવે તો અમારે આવીને આવી જેટ કરવી પડશે. કેવી રીતના વિરોધ પ્રદર્શન કરશો? વિરોધ પ્રદર્શન તો ગાંધીનગર જશો, ઘરણામાં બેસશું, ઉપવાસ કરીશું. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મૂર્તિ નહીં પણ બંધ આંખે શ્રી યંત્રની કરાય છે પૂજા અર્ચના. ભાદરવી પૂર્ણિમાના ભાતીગળ લોકમેળા પર મંદિરના પૂજારીએ પાડ્યો વિસ્તૃત પ્રકાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે શુક્રવારે શિવાલયોમાં યજ્ઞ યોજી છેલ્લા 1 મહિનાથી શાલતી શિવ આરાધનાની પૂર્ણાહુતિ કરાઈ હતી. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે શુક્રવારે ધાનેરા શહેરના શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવાલયોમાં યજ્ઞ યોજી શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરાઈ હતી. ધાનેરાના અંબાજી મંદિર ખાતેના શિવ મંદિરે આખો મહિનો શિવજીનું પૂજન કરાયા બાદ શુક્રવારે શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલ યજ્ઞ પ્રસંગે શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રીતે ધનેરા શહેરના ત્રંબકેશ્વર મંદિર ખાતે પણ ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર ફૂલ, બીલીપત્ર અને ધતુરા સાથે દૂધ અર્પણ કરી પૂજન કરનાર ભાવિકોએ પોતાના પરિવાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી. શ્રાવણ માસની પૂર્ણાહુતિની આરતીમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજર રહી યજ્ઞના દર્શન કર્યા હતા. ડીસા શહેરમાં આવેલી રઘુવર શરણ શાસ્ત્રી મહારાજની ગૌશાળા ખાતે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે શુક્રવારે યજ્ઞનું આયોજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા યજ્ઞમાં યજમાનોએ આહુતિ આપી હતી. રઘુવર શરણ શાસ્ત્રી મહારાજની ગૌશાળા એક તપોભૂમિ છે. આ ગૌશાળાના સ્થાપક શાસ્ત્રી મહારાજ પ્રત્યે લોકો ભારે આસ્થા ધરાવે છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે યોજાયેલા યજ્ઞના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસે ડીસાનું રિસાલેશ્વર મહાદેવ મંદિર પણ દીપી ઉઠ્યું હતું. દર વર્ષે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ડીસાના પ્રાચીન રિસાલા મહાદેવના મંદિરે યજ્ઞ યોજી શિવ આરાધનાની પૂર્ણાહુતિ કરાય છે. શ્રાવણ માસના અંતિમ દિવસે મંદિરને ખાસ શણગાર પણ કરાય છે. ત્યારે આ વર્ષે પણ રિસાલા મંદિરને ફળ અને ફૂલની આંગીથી શણગાર કરાયો હતો. આ પ્રસંગે શિવ ભક્તોએ મોટી સંખ્યામાં દિવ્ય યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મંદિર ખાતે મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું. શ્રાવણ માસનો અમાવસ્યાનો છેલ્લો દિવસ આજે ભગવાન શિવને શ્રાવણ માસના છેલ્લા દિવસે ફ્રૂટ અને ફૂલોથી ભગવાનની આંગી કરી ભગવાનની આરતી અને અંદર દરેક ભક્તોએ લાભ લીધો અને આજનો મહિમા જે વર્ણી ન શકાય એવો મહિમા ભગવાનની શિવાના અંદર બહુ સરસ રીતે ભક્તોએ ધામધૂમથી ઉજવ્યો અને આવી જ રીતે અમારા દર શ્રાવણ માસના છેલ્લા અમાવસ્યાના દિવસે અલગ અલગ જાતની આંગી અને શોભા થાય છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂર્ણિમા વખતે 7 દિવસીય મહામેળો યોજાય છે. આ મેળામાં દુનિયાભરમાંથી 30 લાખ કરતાં વધારે ભાવિકો દર્શન કરવા પદયાત્રા કરી અંબાજી પહોંચે છે. ત્યારે અંબાજી મંદિરે ભાદરવી પૂર્ણિમા પર યોજાતા ભાતીગળ લોકમેળાના મહત્વ પર મંદિરના ગાદીપતિ ભટજી મહારાજે વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન જગજ્જનની જગદંબાનું ધામ અંબાજી આવેલું છે. વિશ્વના 51 શક્તિપીઠોમાંથી એક અંબાજી શક્તિપીઠ આવેલું છે અને આ મંદિર પર વિશ્વભરથી લોકો માના ચરણોમાં માથું નમાવવા માટે આવતા હોય છે. ભારતમાં આવેલા 51 શક્તિપીઠોમાં અંબાજી મંદિર માતાજીના હૃદયના સ્થાન પર આવેલું છે. અંબાજી મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી પરંતુ યંત્ર મૂકવામાં આવ્યું છે અને આ યંત્રની પૂજા અર્ચના કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પૂજાતા યંત્રને એવી રીતે શણગારવામાં આવે છે કે દર્શન કરવા આવતા ભક્તોને તેમાં માતાજીના દર્શન થાય. અંબાજી મંદિરમાં માતાજીના 3 રૂપ છે. સવારના સમયે માતાજીના બાળ રૂપની પૂજા કરવામાં આવે છે, બપોરના યૌવન રૂપની અને સંધ્યા સમયે માતાજીના પ્રૌઢ રૂપની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત દિવસ દરમિયાન માતાજીને 3 ભોગ પણ ધરાવવામાં આવે છે, જેમાં સવારના ભોગને બાળ ભોગ, બપોરના રાજભોગ અને રાત્રે શયન ભોગ ધરાવવામાં આવે છે. સાથે સાથે અઠવાડિયાના 7 વાર દરમિયાન માતાજી 7 અલગ અલગ સવારી તૈયાર કરવામાં આવતી હોવાનું મંદિરના મુખ્ય પૂજારી જણાવી રહ્યા છે. જે 51 ભારતખંડમાં જે 51 શક્તિપીઠ છે એમાં હૃદયનું સ્થાન અહીંયા બિરાજમાન છે. અહીંયા શક્તિની 3 રૂપે પૂજા થાય છે. સવારે બાલ્ય રૂપે, બપોરે યૌવન રૂપે અને સાંજે પ્રૌઢ રૂપે પૂજા થાય છે. અહીંયા માતાજીને 3 ભોગ ધરાવવામાં આવે છે. સવારે બાળભોગ, બપોરે રાજભોગ, સાંજે સાયમ ભોગ ધરાવવામાં આવે છે. માતાજીની સવાર સાંજ પૂજાવિધિ થાય છે. 7 દિવસ સવારી અલગ અલગ હોય છે
અને પૂજા બાદ માતાજીની આરતી કરવામાં આવે છે. ભાદરવી પૂર્ણિમાને લઈ અંબાજી મંદિરમાં ભવ્ય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે અને સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે. મંદિરના પૂજારી જણાવી રહ્યા છે કે આસો સુદ નવરાત્રિના માતાજીના ચાચર ચોકમાં આમંત્રણ પાઠવવા માટે ભક્તો ભાદરવી પૂર્ણિમા પહેલાં મંદિર આવે છે અને ભાદરવી પૂર્ણિમા બાદ શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ જતો હોવાના લીધે ભક્તો સંઘ સાથે શ્રાદ્ધ પહેલાં માતાજીને ધજા સ્વરૂપે આમંત્રણ પાઠવવા માટે પહોંચે છે. સદીઓ પહેલાં વાહન વ્યવહારની સુવિધા નહોતી, જેથી લોકો પદયાત્રા કરીને દર્શન કરવા માટે આવતા હતા અને તેના લીધે આજે પણ આ પરંપરા યથાવત છે અને ભક્તો નવરાત્રિમાં માતાજીને ચાચર ચોકમાં પધારવા માટે પદયાત્રા કરીને આમંત્રણ પાઠવવામાં આવે છે. પહેલાંના જ સમયમાં લોકો પાસે વાહનો હતા નહીં, તો ભાદરવી પછી નવરાત્રિ આવતી હોય છે, મા જગદંબાને આમંત્રણ આપવા માટે આવતા કે અમારા ઘરે નવરાત્રિ છે, આપ પધારો. લોકો પદયાત્રી તરીકે તથા સંઘરૂપે અને ગાડામાં લોકો અહીંયા આવતા હતા. પછી સમય ગયા બાદ વાહનોની પણ વ્યવસ્થા થઈ, પણ એ પરંપરા આજ દિન સુધી ચાલુ છે. લોકો સંઘરૂપે તથા પદયાત્રા રૂપે અહીંયા આવે છે, મા જગદંબાના દર્શન કરે છે અને માના આશીર્વાદ મેળવે છે અને આવનાર સમયમાં નવરાત્રિમાં પોતાના ઘરે માં આવે, પધારે એ આમંત્રણ આપવા માટે ભાદરવી પૂનમમાં લોકો અહીંયા યાત્રિકો આવે છે. 7 દિવસમાં લગભગ 25-30 થી 35 લાખ યાત્રાળુ અહીંયા આવતા હોય છે. ભાદરવી પૂર્ણિમાના 7 દિવસે મેળાની શરૂઆત ભાદરવા સુદ 9 થી થાય છે અને ભાદરવા પૂર્ણિમાના આ ભાતીગળ મેળાનું સમાપન થાય છે. મેળાનું સમાપન થયા બાદ પણ મંદિરમાં એક વિશેષ વિધિ કરવામાં આવે છે. આ વિધિને પ્રક્ષાલન વિધિ તરીકે ઓળખવામાં આવે છે. 7 દિવસ દરમિયાન ભાવિક ભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે અને મેળો પૂરો કર્યા બાદ મંદિરને પવિત્ર કરવા માટે ભારતની પવિત્ર નદીના જળથી સમગ્ર મંદિરને ધોવામાં આવે છે અને તેને પ્રક્ષાલન વિધિ કહેવામાં આવે છે. મંદિરમાં મેળો પૂરો થયા પછી 3-4 દિવસ પછી ચોથ જે આવતી હોય છે એમાં માતાજીની પ્રક્ષાલન વિધિ થતી હોય છે. દરેક યાત્રાળુઓ અહીંયા આવ્યા હોય, કેવા ભાવથી લોકો અહીંયા આવ્યા હોય, કેવી રીતના દર્શનાર્થીએ કર્યા હોય, તો મંદિરના શુદ્ધિકરણ માટે આખું દેરું એટલે કે મંદિર ધોવામાં આવે છે, એને પ્રક્ષાલન વિધિ કહેવામાં આવે છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પર ભાદરવી પૂર્ણિમાને લઈ યોજાતા આ 7 દિવસીય મેળાને લઈ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવે છે અને યાત્રીઓને કોઈપણ પ્રકારની સુવિધા ન રહે તે માટેનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભાદરવી પૂર્ણિમાના મેળાની તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગામી 24 સપ્ટેમ્બરથી શરૂ થતા ભાદરવીના મેળામાં આ વખતે પણ 30-35 લાખ લોકો દર્શન કરવા આવશે તેવો અંદાજ વહીવટીતંત્ર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરો કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાની પાલનપુર અને ડીસા નગરપાલિકાના નવા સોકાનીઓએ પદભાર સંભાળી બંને નગરોમાં વિકાસને વેગ આપવાનો વ્યક્ત કર્યો નિર્ધાર. જોકે ડીસામાં નવા પ્રમુખના પદ ગ્રહણ વખતે ઉપપ્રમુખ સહિત પક્ષના અન્ય સદસ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી. પાલનપુર ખાતેનું જર્જરિત જિલ્લા પંચાયત ભવન જણ સમુદાય માટે બન્યું જોખમી. ઇમારતની છતમાંથી ફરી પોપડા ખરતા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત અરજદારોમાં પણ ફફડાટ. બાપર તાલુકાની તેતરવા ચાત્રા કેનાલમાં પાણી છોડવામાં આશરાતી આડોડાઈના વિરોધમાં ખેડૂતોની રામધૂન. કેનાલની જાતે જ સફાઈ કરી ખેડૂતોએ તંત્રને માર્યો તમાચો. વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મૂર્તિ નહીં પણ બંધ આંખે શ્રીયંત્રની કરાય છે પૂજા અર્ચના. ભાદરવી પૂર્ણિમાના ભાતીગળ લોકમેળા પર મંદિરના પૂજારીએ પાડ્યો વિસ્તૃત પ્રકાશ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.